વાપીના વીઆઈએસ સ્ટેડિયમ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા યોજાયેલ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં શ્રી શ્યામ 11 ચેમ્પિયન બની હતી, જ્યારે યુથ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ રનર્સ અપ બની હતી. આ ટુર્નામેન્ટની યોજાયેલ ક્લોઝિંગ સેરેમનીમાં વિજેતા અને રનર્સ અપ ટીમોને ઇનામો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદ્દેશ્યથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 6 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં શ્રી શ્યામ 11 વિજેતા થઈ હતી, જ્યારે વાપી યુથ ચેરિટેબલ ટ્રસ્ટ રનર્સ અપ જાહેર થઈ હતી. આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમ અને ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. તમે કયો ગુજરાતી બોલીએ? આપણું ગુજરાત. ઓકે, તો ભાઈ ખાસ કરીને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા અહીંયા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે. દર વર્ષે મેચનું આયોજન કરીએ છીએ, આ વર્ષે પણ કર્યું છે. શું ઉદ્દેશ્ય છે અને જે ખેલ ભાવના દેખાડવામાં આવી છે કઈ રીતે? અમારી 6ઠી ક્રિકેટ ટુર્નામેન્ટ છે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની, અને એમાં આજે 16 ટીમોએ ભાગ લીધો છે. 3 દિવસનું ઇવેન્ટ હતું, આજે છેલ્લો દિવસ હતો. ક્લોઝિંગ સેરેમનીમાં અમારા પ્રમુખ અને પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ પધાર્યા, અને નગરપાલિકા પ્રમુખ પધાર્યા છે, અને બીજા જે અમારા બધા મહેમાનો પધાર્યા છે એમનું વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતીથી આભાર વ્યક્ત કરું છું. હવે વાત ક્રિકેટની, તો અમારે જે ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા રાજ્યના માણસો આ વાપીમાં વસે છે, બધાને ખબર છે, અને એ બધા ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છે. એક અમે વર્ષમાં એવું ઇવેન્ટ કરીએ છીએ કે જે ગેટ ટુગેધર આપણે જેને કહીએ, એ અમે ક્રિકેટના માધ્યમથી કરીએ છીએ કે યંગસ્ટર ક્રિકેટ રમે છે અને બાકીના છે અને બેસીને એકબીજાને મળે છે. અહીંયા સવારથી કરી અને સાંજ સુધી ચાય અને નાસ્તાનો પ્રોગ્રામ હોય છે. લોકો સવારમાં 7:30 વાગે આવે છે અને સાંજે 7:30 વાગે ઘરે જાય છે. એ ટાઈપનું અમારું આયોજન છે, અને આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ એ જ છે કે ટ્રાન્સપોર્ટરોમાં ભાઈચારો બન્યો રહે અને કાયમના માટે બન્યો રહે, એના માટે અમે આ ટ્રાન્સપોર્ટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. આ ટુર્નામેન્ટની અંદર 16 ટીમો હતી, એમાંથી જે રનસઅપ ટીમ થઈ એ વાપી યુથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એ અમારા ટ્રાન્સપોર્ટનું ટ્રસ્ટ છે, અને જે વિનર ટીમ છે એ ટીમનું નામ છે શ્રી શ્યામ 11. જે ટીમોએ ભાગ લીધો એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ ખેલાડીઓ હતા અને બધા હરીમળી અને રમ્યા, એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું. અને બીજું કે જે શાંતિપ્રિય માહોલમાં ટુર્નામેન્ટ સમાપ્ત થઈ તે બદલ જે પધાર્યા ગ્રાઉન્ડ પર અને અમને જે શુભેચ્છા આપી, અમને જે સાથ અને સહકાર આપ્યો, એ બદલ હું એ બધાનો આભાર માનું છું. ખાસ કરીને ખેલો ઇન્ડિયા માટે તમે તો પ્રોત્સાહન આપી દીધું, પણ સરકાર પાસે આપણે ઘણી માંગો છે, એના માટેનું કોઈ આયોજન? ભાઈ, સરકાર પાસે અમારી ઘણી માંગણીઓ છે, અને માંગણીઓમાં વાપીનો જો પહેલો જો સડકતો પ્રશ્ન હોય તો વાપી ટ્રાન્સપોર્ટ નગરનો છે. પાર્કિંગની જગ્યા નથી, ટ્રાફિક બહુ થાય છે. તો વાસણભાઈ એના નેજા હેઠળ અમે કનુભાઈને બી રજૂઆત કરી છે, અને કનુભાઈએ અમને આપણા માનીતા ધારાસભ્ય અને નાણામંત્રી એમણે ખાતરી આપી છે કે હું તાત્કાલિક ઓછા સમયમાં તમને ટ્રાન્સપોર્ટ નગર અપાવીશ. એટલે અમને વિશ્વાસ છે વાસણભાઈ ઉપર અને કનુભાઈ ઉપર અને વીઆઈએની ટીમ ઉપર, અને રમણભાઈ પાટકર જે આપણા વાપીના એમએલએ છે એમના ઉપર પૂરો વિશ્વાસ છે કે 2023માં જ અમને ટ્રાન્સપોર્ટ નગર મળશે એવી અમને કનુભાઈએ ખાતરી આપી છે. સર, આપ યહાં પર આજ વાપી મેં આયે હે ઓર યહાં પર જો ક્રિકેટ મેચ ખેલા ગયા, ક્યા કહેંગે? આજ મુજે કહેતા હુએ બડી ખુશી હો રહી હૈ કે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત યે 3 દિન કે ક્રિકેટ ટુર્નામેન્ટ કા આયોજન કિયા થા ઓર 16 ટીમો ને ઇસમે ભાગ લિયા હૈ. મેરે પૂરે ગુજરાત કે ખાસ કરકે મેરી વાપી કે એસોસિએશન કે સભી મેમ્બર્સ ને એકજૂટ હોકર એક સામાજિક દાયિત્વ નિભાને કા ઓર એક સમાનતા એક રસ્તા બનાને કે લિયે સમરસતા કે એક અચ્છે મેં અચ્છા અગર જો કોઈ કદમ ઉઠાયા હો તો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ને ઉઠાયા હૈ. મુજે બડી ખુશી હો રહી હૈ. વાપી ઇન્ડસ્ટ્રી ને ખાલી કામકાજ ઓર ધંધે કે લિયે નહીં લેકિન સામાજિક દાયિત્વ નિભાને કા ભી એક પૂરે ગુજરાત કો નયા રાસ્તા દિખાયા હૈ. મેં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન કે અધ્યક્ષ આદરણીય ભરતભાઈ ઓર ઇનકી ટીમ કો મેં બહોત બહોત અભિનંદન દેતા હું. ઇસમે જો ભી જિન્હોને ભી મન કર્મ વચન છે તન મન ઓર ધન છે જિસને ભી ઇસમે દાયિત્વ નિભાયા હૈ, જિન્હોને ભી હમારા હોસલા બઢાયા હૈ, એસે સભી કો મેં બહોત બહોત ધન્યવાદ દેતા હું. હમારે વાપી નગરપાલિકા કે આદરણીય અધ્યક્ષા બેનશ્રી કાશ્મીરાબેન ભી આજ ઇનકા હોસલા બઢાને કે લિયે આયે હૈ. એસે કઈ હમારે વીવીઆઈપી જો આયે
और हमारी एसोसिएशन को एक बढ़ावा देकर हौसला बढ़ाने का जो दायित्व निभाए, आई रियली कॉन्ग्रेचुलेशन, थैंक्सफुल टू यू। खास करके जैसे कि एक पॉलिटिशियन भी है और ट्रांसपोर्ट उद्योग के साथ जुड़े हुए भी हैं, कौन कौन सी ऐसी समस्याएं हैं ट्रांसपोर्ट को लेके कि जिसको शायद आने वाले समय में सरकार की ओर से अच्छे प्रस्ताव भी मिल सकते हैं और फायदा भी हो सकता है? देखो, ये हमारा ट्रांसपोर्ट उद्योग जो है वो देश का 70% ट्रांसपोर्टेशन काम करने का हमारा ट्रांसपोर्ट उद्योग जुड़ा हुआ है पूरे हिंदुस्तान में, और उसमें सबसे ज़्यादा अगर जो स्ट्रॉन्ग एसोसिएशन अगर जो देश में हो तो हमारा गुजरात अखिल गुजरात ट्रक ट्रांसपोर्ट एसोसिएशन है। मेरा सौभाग्य है कि मेरा लास्ट में 18 साल से इस संस्था का मैं अध्यक्ष हूँ। आज जो आपने समस्या की बात की, तो इतने सारे बड़े उद्योग में समस्याएँ तो आती रहती है, उसके रास्ते भी निकलते रहते हैं। हमारे राज्य के जनप्रिय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई के नेतृत्व में और इस देश के प्रजावत्सल प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में हमें संपूर्ण भरोसा और विश्वास है, जो हमारी छोटी मोटी समस्याएं हैं उसको बैठकर साथ में बैठकर हम उसका चौकस हमारा अधिकार हमें मिलेगा, ऐसा हमें संपूर्ण विश्वास है। कुछ दिन पहले यहाँ हमारे वापी इंडस्ट्री एसोसिएशन में हमारे ऑल इंडिया मोटर ट्रांसपोर्ट एसोसिएशन ने यहाँ जो एक देखावा करने के लिए जो एक कार्यक्रम किया था, उसमें हमारी यही मांगे थी कि जो हमारे आज यहाँ पर जो क्रिकेट मैच खेला गया, आप भी यहाँ पर खास उपस्थित रही है, खिलाड़ियों और खेल महोत्सव जो हमारे यहाँ चल रहा है उसको देखते हुए आप क्या कहेंगे? देखिए, जैसे वापी ट्रांसपोर्ट एसोसिएशन ने आज ये लीग रख के 3 दिन का जो लीग था उसमें उपस्थित हमारे अध्यक्ष ट्रांसपोर्टेशन अध्यक्ष अहिर जी भी उपस्थित है, और साथ ही साथ एसोसिएशन के सारे जो एडमिनिस्ट्रेटर्स हैं और स्टेक होल्डर्स जिन्होंने इतनी मेहनत और इतना मशक्कत करके ये ऑर्गेनाइजेशन किया है, तो इन सबको मैं कॉन्ग्रेचुलेट करती हूँ। क्योंकि जब ट्रांसपोर्टेशन की और ऐसी बातें आती है तो हम लोगों को सिर्फ काम दिखता है, लेकिन इन्होंने ये प्रयास करके एक रिक्रिएशन एक्टिविटी हम कह सकते हैं, जिसके माध्यम से हमारे युवाओं को रिफ्रेशमेंट मिलती है, उनकी यूनिटी बढ़ती है, और साथ में हम जैसे ही टीम की बात करते हैं तो टीम मींस मी से वी की ओर ले जाने का जो काम है वो टीम करता है। तो टीम के माध्यम से हमारे युवा एक होंगे, सारे जो जितने भी ट्रांसपोर्ट एसोसिएशन से जुड़े हुए युवा है या वडिल है जो भी है वो सब एक होके काम करेंगे, और इससे इनकी काम करने की क्षमता भी बढ़ेगी, और साथ ही साथ वे सिर्फ काम की नहीं बल्कि अपने इमोशंस भी शेयर कर सकेंगे एक दूसरे के साथ। तो आने वाले दिनों में ये और आगे बढ़े, तरक्की करे, और इनके जो भी प्रश्न होंगे उनका ज़रूर से हम और हमारे अध्यक्ष मिलके हल निकालेंगे।